जगत में शांति का हर कंठ से जय गान अब होगा। जगत में शांति का हर कंठ से जय गान अब होगा। अब फिर से सतयुग आएगा, अब फिर से सतयुग आएगा, आएगा आएगा। बोल रहा है महाकाल, या बोल रहा है महाकाल। अब फिर से सतयुग आएगा, अब फिर से सतयुग आएगा, आएगा आएगा। यह बोल रहा है महाकाल, यह बोल रहा है महाकाल। નમસ્કાર, સુપ્રભાતમ। આજનો પવિત્ર દિવસ આપ સૌના માટે સુખ શાંતિદાયી, આનંદદાયી, સ્વાસ્થ્યદાયી, વિકાસદાયી બન્યો રહે તેવી પરમ કૃપાળુ પરમાત્મા તેમજ મા જગદંબાના ચરણોમાં પ્રાર્થના। આવો યોગ ઋષિના દિવ્ય સંદેશને હૃદયંગમ કરી દિવસને મંગલમય બનાવીએ તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવલ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર। ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્। આજનો ઋષિ સંદેશ છે, મનને પવિત્ર અને શાંત બનાવો, મનની શુદ્ધ ભાવનાઓને પ્રોત્સાહન આપો, શુભ ચિંતનમાં સતત મનને પરોવી રાખો। એમ છતાં પણ જો તે ઉચ્છલનતા કરે, આચરે, તો તેના પર ધ્યાન ના આપો। તમે જે નિશ્ચય કર્યો હોય, જે લક્ષ્ય સેવ્યું હોય કે રાખ્યું હોય, અને જે કાર્યક્રમ બનાવ્યો હોય તેની ધૂન નિરંતર નિરંતર મનમાં સાંભળતા રહો। તમે જોશો કે તમારું મન સમસ્ત ઉચ્છલનતા, ઉદંડતા તથા ચંચળતા છોડી અને તમારું દાસ બની જશે। મન કે મારે માર હે, મન કે જીતે જીત। મનની સાધના માટે યોગ્ય વાતાવરણ તથા અનુકૂળ પરિસ્થિતિ હોવી પણ આવશ્યક છે। જે રીતે ખાંડના ભંડારમાં રાખીને સામાન્ય મનુષ્યને ખાંડ ખાવાની ટેવ છોડાવી શકાતી નથી, તેવી જ રીતે મનની ચંચળતાને વધારતા વાતાવરણમાં રહીને તેની સાધના કરવી મોટે ભાગે કઠિન જ હોય છે। આ માટે બને ત્યાં સુધી સાધના માટે અનુકૂળ, શાંત તથા નિર્વિઘ્ન વાતાવરણમાં રહીને મનને એકાગ્ર કરવાની સાધના કરવામાં આવે તો ધાર્યા કરતાં જલ્દી સફળતા મળશે। પોતાના દૈનિક જીવનક્રમમાં પણ બને ત્યાં સુધી સ્થિરતા, ધૈર્ય અને શાંતિથી કામ કરવું જોઈએ। ચંચળતા, નાશભાગ, અસ્તવ્યસ્તતા, આવેશ અને ઉદ્વેગને તો જીવનમાં કોઈ પણ શરતે સ્થાન ના આપવું જોઈએ। આનાથી મનની શક્તિ નાશ પામે છે અને જે કંઈ કરીએ છીએ, આપણે જે કંઈ કરીએ તે વ્યવસ્થિત તથા શાંત બનીને કરીએ। પરમ પૂજ્ય ગુરુદેવ શ્રીરામ શર્મા આચાર્યજી, અખંડ જ્યોતિ, ફેબ્રુઆરી 1965, પૃષ્ઠ 10। મિત્રો, પ્રખર સ્વાતંત્ર્ય સેનાની યુગ ઋષિનો આ દિવ્ય સંદેશ ઓડિયો પરમ કૃપાળુ પરમાત્માની દિવ્ય અનુકંપાથી આપ સૌની પાસે મોકલવામાં આવ્યો છે। આમાં આપણા ઉજ્જવળ ભવિષ્યની અદ્ભુત સંભાવનાઓ રહેલી છે, તો આ સંદેશને અણસાંભળ્યો વણસાંભળ્યો નહીં કરતા તેને જનજન સુધી પોતાના ગ્રુપમાં ફોરવર્ડ કરી ઋષિ સંસ્કૃતિ, દૈવી સંસ્કૃતિ, સતયોગી સંસ્કૃતિ